કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામના ભીસરા ફળિયામાં રૂપિયા 5 લાખના ખર્ચે બનાવવામાં આવેલ આંગણવાડીનું ઉદ્ઘાટન કરાય તે પહેલા જ વરસાદી પાણી સ્લેબમાંથી ટપકતા આંગણવાડી બનાવવાની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચર્યા હોવાનું પાપ છાપરે ચડીને પોકારી ઉઠ્યું છે. આંગણવાડી બનાવવાની કામગીરીમાં ઉતારેલી વેઠને પગલે ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. નાનાપોંઢાના ભીસરા ફળિયામાં રૂપિયા 5 લાખના ખર્ચે આંગણવાડી બનાવવામાં આવી છે. જોકે આંગણવાડી નિર્માણ થતા જ તેનું કોન્ટ્રાક્ટર દ્વારા રિબિન કાપી ઉદ્ઘાટન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે આ કાર્યક્રમ વખતે ઉપસ્થિત રહેલા ગ્રામજનોએ આંગણવાડીની છતમાંથી વરસાદી પાણી નીચે ટપકતા સરપંચ સહિતના ગ્રામજનો પણ ચોંકી ઉઠ્યા હતા. લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આંગણવાડી બનાવવાની કામગીરીમાં હલકી કક્ષાનું મટીરિયલ્સ વાપરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો. જો આંગણવાડીમાં તેમના બાળકોને ભણવા માટે મોકલે તો તેઓની સલામતી કેટલી, તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે. આ અંગે ગ્રામજનોએ સંકલિત બાળ વિકાસ યોજનાના અધિકારીઓને ટેલિફોનિક જાણ કરતા તેઓએ કોઈ તસ્દી નહીં લેતા કોન્ટ્રાક્ટર સાથે તેઓની મેળાપીપણું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. મકાનની સ્ટ્રક્ચરની જે વાત કરીએ, સૌ પ્રથમ કે જ્યારે એનું સ્ટ્રક્ચર કામકાજ ચાલુ કરવામાં આવ્યું ત્યારથી અમે એના બાલવાડીના જે કે ઉપરના અધિકારી છે કે સુપરવાઇઝર CDPO એમને સતત કોન્ટેક્ટમાં છે. એમને જાણ કરતા છીએ કે ભાઈ મકાનનું કામ જે ચાલુ છે એ સતત નિમ્ન નીચ કક્ષાનું ચાલુ છે, કામકાજ છે. છતાં પણ એ લોકોએ કોઈ પણ જાતની પરવાનગી એ લોકોએ કાળજી લીધા વગર કામ પૂર્ણ કરેલું છે. અને કામ એટલું કે ગુણવત્તા એકદમ હલકી કક્ષાનું છે. અને એના લીધે આપણને જે ખબર પડી ગઈ છે કે આજે એક જ ઝાપટો નાનાપોણામાં જે તમને ખબર છે કપરાડા વિસ્તારમાં કે સતત 3 માસ સુધી વરસાદ આવે છે, તેમાં એક જ અડધો કલાક ઝાપટું વરસાદ આવ્યો. એમાં આ મકાનને આજે તમે જુઓ છો અત્યારે ઉપર બતાવો છો કે એક અડધા કલાક વરસાદની અંદર જે આ પાણી આવું લીકેજ થતું હોય તો પછી તમે 3 મહિના સુધી વરસાદ આવશે એમાં એની શું હાલત થશે. એટલે અત્યારથી વાલી લોકોએ નિર્ણય કર્યો છે કે અગર એનો કોઈ ઉલ્લેખ ઉકેલ ના આવે તો અહીંયા બાળકો મોકલશું નહીં. અને એ લોકોએ એટલી નિમ્ન કક્ષાનું કામ કરીને આપેલો સુપરવાઇઝર છે કે એ લોકો આપણા તાલુકા અધિકારી કે સતત એમને બધાને જાણ કરેલી હોવા છતાં કોઈ કાળજી લીધી નથી. અને જબરજસ્તીથી એમના કર્મચારીને કહીને આ ઓપનિંગ માટે બોલાવેલું હતું સ્ટાફવાળાને, એમના CDPOથી મળીને સુપરવાઇઝરને, સતત કોઈ પણ હાજર રહ્યા વગર એ લોકોએ જબરજસ્તીથી એમના કર્મચારીને કહીને ગ્રામ પંચાયત સરપંચ દ્વારા એમનું ઓપનિંગ કરાવેલું છે. સુમનભાઈ, રમણભાઈ ભીસરા. સુમનભાઈ, આજે આંગણવાડી ગઈકાલે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે પ્રકારે એનું બાંધકામ થયું છે, શું કહેશો આપ? એ આગળ એ સ્લેબનું પ્લાસ્ટર બી આગળ એમાં ટાંચા વગર મારવામાં આવેલું છે અને આ સ્લેબ પ્લાસ્ટર તૂટી પડેલું હતું. અમે એ વાતની સુપરવાઇઝરને જાણ કરેલી, એ લોકો કંઈ સ્થળ પર આવ્યા નથી, કોઈની હાજરીમાં એ લોકોએ કંઈ લેખિતમાં ઉપર બી જાણ કરી નથી. અને જે રીતે અહીં અત્યારે બાંધકામ કરાવ્યું છે, જે કાચું મટીરિયલ નાખવામાં આવ્યું છે, જે પ્રકારે ટોયલેટની દુર્દશા છે, જે પ્રકારે પહેલાં જ વરસાદના ઝાપટામાં જ પાણી ગળવાને લાગી ગયું છે ધાબા પરથી, તો કેટલું આ ટીકાઉ રહેશે, કેટલા વર્ષ સુધી? બહુ હલકી ગુણવત્તાનું બાંધકામ કરેલું છે. અમે કોન્ટ્રાક્ટરને એ કામ બી અટકાવેલું, પણ પછી એ લોકો સુપરવાઇઝરને મિલી ભગતથી એ કામ પાછું ચાલુ કરવામાં આવ્યું. બાળકોની કઈ એમાં સુરક્ષા જ મળે જ નથી, એટલે કોઈ વાલી એમાં બેસાડવાનું તૈયાર નથી.